गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण 11 में काव्य एक नाविक पड़तो बोलियो नो अभ्यास करीशुं, जेना कविनुं नाम छे बालण। बालण 15मी सदीना उत्तरार्धमां अने 16मी सदीना पूर्वार्धमां थई गए। एमनो समय छे 15मी सदी, एटले के 15मी सदीना उत्तरार्धमां अने 16मी सदीना पूर्वार्धमां એ થઈ ગયા। બાલણનું અપર નામ પુરુષોત્તમ હતું, જ્ઞાતિ એ મૂળ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી, એમનું વતન પાટણ હતું, સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા। દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે। ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર બાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું। એમના આખ્યાનોમાં પહેલી વખત ઉઠલો કે વલણ વગરના કડવા જોવા મળે છે, એથી જ તે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખાય છે। આખ્યાનના પિતા તરીકે બાલણ ઓળખાય છે। પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે અને મુખ્યત્વે આખ્યાન કવિ, પદકવિ અને અનુવાદક તરીકે જાણીતા છે। હવે અહીંયા જે પ્રસંગ છે, નાવિક વળતો બોલ્યો, એ રામાયણ અને મહાભારત જે આપણા બે ગ્રંથો છે એમાંથી રામાયણમાંથી આ પ્રસંગ લેવામાં આવે છે। અને એમાં પણ કેવટ પ્રસંગ, જ્યારે ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ થાય છે એ વખતે ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણ પોતે જ્યારે વનવાસ જવા નીકળે છે ત્યારે નદી પાર કરવાની હોય છે, અને નદી પાર કરવાની હોય છે તે વખતે નાવિકને વિનંતી કરે છે કે અમને નદી પાર કરાવો નાવમાં બેસાડીને। તો નાવિક રામ ભક્ત છે, નાવિકના હૃદયમાં ભગવાન શ્રી રામ પ્રત્યે અપાર પ્રેમ અને ભક્તિ છે, એના કારણે એ ભગવાનના ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે। અને પરિણામે તે એવું કહે છે કે હું તમને, મેં તો તમારા વિશે ઘણી બધી વાતો સાંભળી છે કે તમારા ચરણ સ્પર્શથી કે ચરણ રજથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે। આપણને ગૌતમ ઋષિની પત્ની જે છે અહલ્યા, એ ગૌતમ ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ હતી અને ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી એ ફરી પાછી મૂળ સ્વરૂપે સ્ત્રી બની। એટલે એ વાત નાવિક કહે છે કે મેં તો સાંભળી છે કે તમારા ચરણ સ્પર્શથી કે ચરણ રજથી તમ પથ્થર પણ એમ કે સ્ત્રી બની જતું હોય, તો માર લાકડું અને પથ્થરમાં કોઈ ફરક છે નહીં, મારી નાવ લાકડાની છે અને એ નાવ પણ જો પથ્થર, એ નાવ જો સ્ત્રી બની જાય તો મારે તો બે જણનું, એક તો ઘેર મારી પત્ની તો છે જ, અને નાવ પણ મારી સ્ત્રી બની જાય તો બે નારીનું ભરણ પોષણ કેવી રીતે કરું? એક તો આ નાવ છે એ મારી આજીવિકા છે અને એ આજીવિકા ભાંગી પડે, પોતે એમ કે એના સહારાથી કે એના થકી જ એ ગુજરાન ચલાવે છે, તો એ જે નાવ છે એ નાવ ભાંગી પડે અને સ્ત્રી બની જાય તો ઉપરથી સ્ત્રીને ખવડાવવા પીવડાવવાનો ખર્ચ અને ઉપરથી આજીવિકા ભાંગી પડે તો મારે તો જીવવું જ કેવી રીતે, કુટુંબનું ભરણ પોષણ કરવું કેવી રીતે, એટલે હું તમને મારી નાવમાં બેસાડીશ નહીં, એમ કરીને ભગવાન શ્રી રામને નાવમાં બેસાડવાની ના પાડે છે। ત્યારે વિશ્વામિત્ર સમજાવે છે કે એક એનો એક ઉપાય છે કે જો નાવમાં આપણે બેસાડતા પહેલાં ભગવાનના ચરણને એમ કે ચરણ રજને સાફ કરી દઈએ તો પછી તારી નાવ સ્ત્રી થતી અટકે, એટલે કે ભગવાનના ચરણને પહેલાં ધોઈ દેવાના, જેથી એમના ચરણ પર લાગેલી જે રજ છે એ રજ એમ કે ધોવાઈ જશે અને પરિણામે તેમના જે ચરણ રજથી જે પાષાણ પણ પાષાણ કે લાકડું કાષ્ટ પણ જો સ્ત્રી બની જતું હોય તો એ બનશે નહીં। અને આ રીતે વિશ્વામિત્ર ઉપાય શોધી કાઢે છે, નાવિકને વિશ્વામિત્રના વચન પર કે ઉપાય પર પૂરો ભરોસો છે, એટલે જ નાવિક વિશ્વામિત્રએ બતાવેલા ઉપાય પ્રમાણે, એટલે વિશ્વામિત્રએ સમજાવ્યા પ્રમાણે એ ભગવાન શ્રી રામના ચરણ ગંગાજળથી ધોવે છે અને પછી એમને નાવમાં બેસાડે છે।
અહીંયા નાવિકનો ભગવાનના ચરણ ધોવાનો એક તક ઊભી કરવી હતી. નાવિકને ભગવાન શ્રી રામના ચરણ ધોવાની એક તક ઊભી કરવી હતી, જે એને તક મળી શકે એમ હતી અને ખોવા માગતો નહોતો. એટલે એ બાબત અહીંયા સ્પષ્ટ થાય છે કે નાવિકના હૃદયમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અપાર વાત્સલ્ય, ભક્તિ અને પ્રેમ હતો. એના કારણે ભગવાનના ચરણ સ્પર્શ કરવાનું એક બહાનું એને મળી જાય છે. અને એ રીતે ભગવાનના ચરણ સ્પર્શ કરવા કરીને ભગવાન પ્રત્યેનું પોતાનું પ્રેમ ભક્તિ વ્યક્ત કરવા માગે છે. તો અહીંયા ભાલણ છે એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. જો કવિ પરિચયમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે તો તમારે એ વખતે આવા પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાના કે ગુર્જર ભાષા તરીકે પહેલી વખત ઉથલો કે વલણ વગેરેના કડવા, ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કોણે કર્યું? તો ભાલણે કર્યું. પછી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલણ ઓળખાય છે. પછી એમને કઈ બાબતો પર કે પોતાના આખ્યાનોનું વિષયવસ્તુ શાના પર પસંદ કર્યું? તો પૌરાણિક કથાઓ પર. અને તેઓ આખ્યાન કવિ તરીકે, પછી પદ કવિ તરીકે અને અનુવાદક તરીકે પણ તેઓ ઓળખાય છે. અને ભાલણનું પૂરું નામ તો પુરુષોત્તમ હતું અને જ્ઞાતિ એ મૂળ બ્રાહ્મણ હતા અને તેમની અટક ત્રવાડી હતી. તો આવા જે નાના નાના પ્રશ્નો છે, મૂળ નામ જણાવો, પદ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો ભાલણના પદોમાંથી આ પદ્ય લેવામાં આવ્યું છે. સાહિત્ય પ્રકાર છે પદ, કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ. ભાલણના પદોમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તો આ રીતે અહીં તમારે જે પણ કવિ પરિચયમાંથી પ્રશ્નો બની શકે એવા હોય એ દરેક પાઠ અને દરેક કાવ્યમાંથી તમારે આ પ્રશ્નો આવી રીતે પહેલાં સમજી લેવાના, એટલે તમને હેતુલક્ષી પ્રશ્નો જે પૂછાય છે એના માર્ક્સ તમે આસાનીથી મેળવી શકો. બરાબર, એમના કયા કયા આખ્યાનો છે, રચનાઓ છે જોઈએ તો નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમની વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. તો આ પદ્યમાં કયો પ્રસંગ લેવામાં આવ્યો છે કે એનું વિષયવસ્તુ કયા પ્રસંગને આધારિત છે? તો કેવટ પ્રસંગ. કેવટ પ્રસંગ, કેવટ એ ખલાસીનું નામ છે એટલે કે નાવિકનું નામ છે. તો કેવટ પ્રસંગમાંથી લેવામાં આવે છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે અને લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે. લક્ષ્મણ અને સીતા, રામની સાથે લક્ષ્મણ અને સીતા છે તો એ બંનેને નાવમાં બેસાડવા માટે તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા, મેં કહ્યું કે ગૌતમ ઋષિના શાપથી પથ્થર બનેલી જે એમની પત્ની અહલ્યા હતી એ રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. નાવિકે શું સાંભળ્યું છે રામ વિશે શું સાંભળ્યું છે? તો રામના ચરણ સ્પર્શથી ગૌતમ ઋષિ ની પત્ની અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ હતી. જો રામની ચરણ રજ હોળીને સ્પર્શે તો, રામના પગની રજ જો હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂજવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, એટલે કે એની પત્ની તો છે જ. ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? ચરણ સ્પર્શથી જો બીજી પણ સ્ત્રી બની જાય, બીજી પણ ના પણ સ્ત્રી બની જાય તો બંને સ્ત્રીઓનું એ ભરણ પોષણ કેવી રીતે કરી શકે? આજીવિકાનું એકમાત્ર સાધન હોળી છીનવાય છે. એક તો એના કુટુંબનું ગુજારો કેવી રીતે થાય છે? તો
હોળી થકી હોળીમાં બેસાડે છે બધાને, એનાથી એને જે મળે છે એમાંથી પોતાના ગુજરાનનું પોતાનું ગુજરાન ચલાવે છે. તો એક તો એની જે આજીવિકા છે એ પણ છીનવાઈ જાય. તો ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂજવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે. આ જીવિકાનું એકમાત્ર સાધન હોળી છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. ગુરુ વિશ્વામિત્ર પણ એમની સાથે છે. તો નાવિકની જે મૂંઝવણ છે તો એ મૂંઝવણને દૂર કરવા માટે વચ્ચેનો માર્ગ કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થઈ જાય અને હોળી નારી બનતા બચી જાય. અંતે ભોળો નાવિક પ્રભુના પગ ધોવા ઈચ્છે છે. પ્રભુના પગને ચરણ સ્પર્શ કરવા ઈચ્છતો હોવાથી નાવિક રામના પગ ધુએ છે અને સંતોષ પામે છે. મુજાતા નાવિકનું બોરપણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. વાસ્તવમાં નાવિક રામને હોળીમાં ન બેસાડવાનું બહાનું કાઢીને શું કરવા માગે છે? ભગવાનના ચરણ સ્પર્શ કરવા માગે છે, એમના ચરણ ધોવા માગે છે. અને એટલા માટે જ એ ભગવાનને ના પાડે છે કે હું તમને મારી નાવમાં બેસાડીશ નહીં, એમ કરતા એમ કે મને એમના ચરણ ધોવાનો, એમના ચરણ સ્પર્શ કરવાનો લાભ મળે, એટલા માટે એ ભગવાનને નાવમાં બેસાડવાની ના પાડે છે. નાવિક વળે તો બોલ્યો, સાંભળ મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ. વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ પીટીનાર. નાવિક વળતો બોલ્યો, નાવિક બોલે છે કે સ્વામી, સ્વામ એટલે સ્વામી, હે સ્વામી, મારા સ્વામી તમે સાંભળો, સાત સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ. જે બધા સાથે આવ્યા છો એ બધાને, એટલે કે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર બધાને હું નાવમાં બેસાડીશ પણ નહીં બેસાડું રામ. એમાંથી એકલા રામને હું નાવમાં બેસાડવાની બેસાડીશ નહીં. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ. બધા જે આવ્યા છે એમાંથી હું બધાને નાવમાં બેસાડીશ પણ રામને નાવમાં બેસાડીશ નહીં. વાર્તા મેં સાંભળી છે એટલે કે સાંભળી છે, મેં સાંભળી છે, મેં એવી વાતો સાંભળી છે. ચરણ રેણથી અપાર, તમારા ચરણની રજથી અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, અહલ્યા નામની સ્ત્રી બની ગઈ પથ્થરમાંથી, પાષાણ ફૂટીનાર પથ્થરમાંથી નાર બની ગઈ એટલે કે સ્ત્રી બની ગઈ. અહલ્યા નામની સ્ત્રી પથ્થરમાંથી બની હતી, જે તમારા પગના ચરણના સ્પર્શથી એ પથ્થરમાંથી સ્ત્રી બની હતી. આ જીવિકા મારી છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વારન લાગે કાષ્ટ પાષાણે. આ જીવિકા મારી છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વારન લાગે કાષ્ટ પાષાણે. આ જીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મલીને શું જમે ઉશી કરું તાપે. આ જીવિકા ભાગે મારી, મારી આજીવિકા ભાગે અને આગળ એક સ્ત્રી તો ઘરે છે જ, એટલે પહેલેથી મારી પત્ની તો ઘરે છે જ,
અને આ જીવિકા એટલે આ જે નાવ છે એ નાવ થકી જ હું મારું ગુજરાન ચલાવું છું. તો એ નાવ પણ મારી ગાંધી પડે જ. અને ઘેર તો એક સ્ત્રી છે જ, તો મારે તો સાંભળ્યા વાતો સાંભળેલી છે એ પ્રમાણે આ મારું કાષ્ટ એટલે કે લાકડું અને પાષાણ એટલે પથ્થર, પથ્થર અને લાકડું એક જ કહેવાય. અને લાકડામાંથી પથ્થરમાંથી જો સ્ત્રી બની જતી હોય આપણા ચરણ સ્પર્શની, તો લાકડામાંથી પણ સ્ત્રી બની જાય. તો એક સ્ત્રી તો મારે ઘેર પહેલેથી છે જ, અને બીજી સ્ત્રી થાય બની જાય તો પછી બંને મળીને શું જમે અને બંનેની હું કેવી રીતે સંભાળ રાખી શકું, બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું. આ જીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, મારી આજીવિકા તો ભાગે જ પહેલેથી, એક મારી પત્ની તો ઘેર છે જ. બે મળીને, એક તો પાછા આ નાવ જો સ્ત્રી બની જાય તો એ અને મારી પત્ની બંને મળીને શું જમે અને બંનેની હું કેવી રીતે સંભાળ રાખી શકું. હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હસીને વિશ્વામિત્ર બોલ્યા કે જો ચરણની રજથી જો પથ્થર સ્ત્રી બની નાવ સ્ત્રી બની જતી હોય તો ગંગાજળ લઈને શ્રીહરિના ભગવાનના પગ પખાડો, ચરણ પખાડો એટલે કે ચરણ ધોવું, ગંગાજળ લઈને ભગવાનના ચરણ ધોવું. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તે માટે ગંગાજળ લઈને હરીના પાય પખાડો એટલે ગંગાજળથી ભગવાનના પગને ધોવો. હસીને હરી બેઠા બેઠા રામ અશરણ શરણ, નાવી કે ગંગાજળ લઈને પખાલ્યા ત્યાં ચરણ. હસીને ભગવાન શ્રીરામ, કારણ કે ભગવાન તો અંતર્યામી છે, ભક્તના હૃદયની ભાવનાને સારી રીતે ઓળખી જાય છે, અને એને કારણે તેઓ હસીને નાવિકની ચાલાકીને તે સમજી ગયા કે એ બાને મારા ચરણને સ્પર્શ કરવા માગે છે. એટલે ભગવાન પોતાના ભક્તની ભાવનાને સમજી ગયા. હસીને હેઠા બેઠા જે અશરણ શરણ એટલે નિરાધારના જે આધાર છે એવા શ્રીરામ, નિરાધારના આધાર એવા શ્રીરામ હસીને હેઠા બેઠા નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા ત્યાં ચરણ. નાવિકે ગંગાજળ લઈને એમના પગ પખાડ્યા એટલે કે ભગવાન શ્રીરામના ચરણ ધોયા. આ રીતે ભગવાનના ચરણ સ્પર્શ કરવાની નાવિકની ઈચ્છા પણ પૂરી થઈ અને એ સંતોષ પામ્યો. અને આ અહીં નાવિકના હૃદયમાં રહેલી ભગવાન શ્રીરામ પ્રત્યેની ભાવના, પ્રેમ ભાવના અહીં વ્યક્ત થાય છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, એટલે હે સ્વામી, નાવિક બોલે છે કે હે સ્વામી તમે સાંભળો, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ, જે સાથે આવ્યા છો એ બધાને હું નાવમાં બેસાડીશ, ફક્ત એમાંથી રામને હું નાવમાં બેસાડીશ નહીં. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, ચરણ રેણથી તમારા ચરણના સ્પર્શથી, એવી મેં વાર્તા સાંભળી છે કે તમારા ચરણના સ્પર્શથી અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાઠાણ ફીટીનાર. અહલ્યા નામની સ્ત્રી બની હતી, પથ્થરમાંથી અહલ્યા નામની સ્ત્રી બની હતી એવું મેં સાંભળેલું છે. આ જીવિકા મારી એ છે જુઓ મન વિવેક, આ જીવિકા મારી છે એટલે કે આ નાવ જ મારી આજીવિકા છે, એના થકી જ હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષાણ, કે કાષ્ટ એટલે લાકડું ને પાષાણ એટલે પથ્થર. તો પથ્થરમાંથી જો સ્ત્રી બની જતી હોય આપણા ચરણ સ્પર્શથી, તો આ પણ લાકડું જ છે અને લાકડું અને પથ્થર એક જ કહેવાય, એમાંથી પણ સ્ત્રી બનતા વાર ન લાગે.
આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, અને મારી આજીવિકા ભાગી પડે આગળ એક સ્ત્રી તો ઘેર છે જ, અને બીજી સ્ત્રી આ પથ્થર લાકડામાંથી જો બીજી સ્ત્રી બની જાય તો બે સ્ત્રીઓ ભેગી થાય, બે મળીને શું જમે, બંને સ્ત્રીઓ શું જમે, એક તો આજીવિકાએ પડી ભાંગી હોય તો બંનેને હું શું જમાડું, એમ હું સી રીતે કરું, તાપેરે બંનેને હું કેવી રીતે જીવાડું, બંનેને કેવી રીતે સંભાળ રાખી શકું. હસી વિશ્વામિત્ર બોલ્યા, નાવિકની વાત સાંભળીને વિશ્વામિત્ર વચ્ચેનો માર્ગ કાઢે છે. વિશ્વામિત્ર હસી, વિશ્વામિત્ર પણ નાવિકની ભાવનાને સમજી જાય છે. અને હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. જો ચરણ રેણથી સ્ત્રી થતી હોય તો વિશ્વામિત્ર હસીને બોલ્યા કે જો ચરણ રેણથી એટલે ચરણની રજથી કાષ્ઠ કે નાવ સ્ત્રી બની જતું હોય તો તે માટે ગંગાજળ લઈને પખાલો હરીપાય. તો ભગવાનના ચરણ પર લાગેલી રજને ધોવા માટે ગંગાજળ લો અને પગને ધોઈ દો, જેથી પગ ધોવાથી ઉપર રહેલી રજ બધી સાફ થઈ જશે અને જે નાવ છે એ નાવ સ્ત્રી થતાં અટકી જશે. આમ નાવિકે નાવિકને ઉપાય બતાવે વિશ્વામિત્રએ. હસીને હરી હેઠા બેઠા રામ શરણ શરણ, નિરાધારના આધાર એવા શ્રી રામ હસીને હેઠા બેઠા અને નાવિકે ગંગાજળ લઈને તેમના ચરણ પકાડ્યા એટલે કે ધોયા. આ રીતે ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરવાની જે નાવિકના હૃદયમાં ભાવના હતી, જે ઈચ્છા હતી એ સંતોષાઈ. નાવિક સંતુષ્ટ થયો અને ભગવાનના ચરણ સ્પર્શ કરીને તે ધન્ય થયો. ભગવાન પણ એની એ ભાવનાને પામી જાય છે. અને અહીં ભક્ત પ્રત્યેનો એમનું જે અપાર વાત્સલ્ય છે એ વરસાવે છે. આમ વિશ્વામિત્રના વચનમાં નાવિકને વિશ્વાસ હતો, એના કારણે એને વિશ્વામિત્રની વાત માની રામના ચરણ ધોયા અને પછી રામને નાવમાં બેસાડી. પહેલાં આપણે શબ્દોના અર્થ લખી લઈએ. સ્વામ એટલે સ્વામી, ચરણ રેણ એટલે ચરણ રજ, ચરણ રેણ, ચરણ રજ, પગ રજ, પછી અમલ્યા પૌરાણિક પાત્ર અમલ્યા એ પૌરાણિક પાત્ર ગૌતમ ઋષિના શાપિત પત્ની, ગૌતમ ઋષિના શાપિત પત્ની, ગૌતમ ઋષિના શાપિત પત્ની. સહી એટલે ખરી અથવા સાચી, ખરી સાચી, પાષાણ એટલે સીધા મૂળ પથ્થર, શિલા કે મોટો પથ્થર, ફીટી એટલે મોટી બની, તજવીજ કરવી વ્યવસ્થા. તજવીજ વ્યવસ્થા કે પહેરવી, વિશ્વામિત્ર ઋષિ
વિશ્વામિત્ર રામના ગુરુ વખાલો એટલે જુઓ અશરણ શરણ અશરણ શરણ અશરણના શરણ શબ્દોના અર્થ આપે છે તમારી નોટબુકમાં લખી દેવાના છે, સાથે સાથે તૈયારી પણ કરવાની છે. સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીએ તો નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો રામ અને સોરી સીતા અને લક્ષ્મણને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નાવિકે અગાઉ કઈ બાબતનો મહિમા વિશે સાંભળ્યું છે? તો નાવિકે ભગવાન શ્રી રામના ચરણ રજથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે એ મહિમા એણે સાંભળ્યો છે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે વિશ્વામિત્ર રામના ગુરુ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિક શાના વડે રામના ચરણ પખાડે છે? તો નાવિક ગંગાજળ વડે રામના ચરણ પખાડે છે. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રી રામને અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર કહ્યા છે. નાવિકે રામને હોળીમાં બેસાડવાની કેમ ના પાડી? તો નાવિકે રામને હોળીમાં બેસાડવાની ના પાડી કારણ કે એણે એવી વાત સાંભળી હતી કે રામના ચરણ રજથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે, એની નાવ પણ કાષ્ટની છે, તો કાષ્ટને સ્પર્શ કરતા એ સ્ત્રી બની જાય તો પહેલેથી જ નાવિકના ઘરે એની પત્ની તો છે જ, અને બીજી સ્ત્રીનો ભરણ પોષણનો ભાર પણ એના માથે આવે. એક તો એની આ જીવિકા ભાંગી પડે અને બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરી શકે એ માટે તે નાવિકને એવું ન બને, બંને સ્ત્રીઓના ભરણ પોષણનો ભાર એના માથે ન આવે, એની આ જીવિકા ભાંગે નહીં, એ માટે રામને એ હોળીમાં બેસાડવાની ના પાડે છે. તો અહીંયા તમારે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તૈયાર બી કરવાના અને લખવાના, સાથે સાથે શબ્દોના અર્થ પણ તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.